तो बनासकांठा पालनपुर में आवेला मालण गामने जिल्लानो प्रथम डिजिटल गाम बनावानी जाहेरात पूर्व केन्द्रीय मंत्री द्वारा थई हती, परंतु आ जाहेरात वर्षो वीती जवा छता आज दिन सुधी गामने कोई सुविधा मळी नथी। गामना लोकोने अनेक वायदा कराया, जेवा के शाळामां वाईफाई शुरू करीने बायोमेट्रिक पद्धतिथी हाजरी पुरवामां आवशे, शाळा अने गाममां सीसीटीवी कैमरा पण लगावाशे। एटलुं ज नहीं, शाळामां ई एज्युकेशन एप लॉन्च कराशे, जेथी विद्यार्थीओ सेल्फ लर्निंग पण करी शकशे। तो ग्रामजनोने कैशलेस कार्ड पण अपाशे। आवा अनेक वचनों साथे वर्ष 2016 मोटी मोटी जाहेरात थई, परंतु आज दिन सुधी कोई सुविधा न मळता ग्रामजनोमां पण रोष छे। माननीय मंत्रीश्रीए जयरे तरह जाहरात करेली कि आ गामनी अंदर आ गाम ने बनासकांठा अंदर प्रथम डिजिटल गाम जाहिर कर पछी एमने जे पण कामों नक्की करेला था कि गामनी स्वच्छतानी बात होय, गामनी अंदर वाईफाई कनेक्टिंग नी बात होय, सीसीटीवी कैमेराओनी बात होय के अन्य विकासना कामों बाबतनी बात होय, एवी एक पण बाबतनुं काम अहींया आजे एमनी जाहेरात पछी 5-6 वर्ष थई गया, पण हजी सुधी कोई पण काम ए प्रकारनुं थयुं नथी। कोई व्यवस्था मिली नहीं, नेताओं आई वायदा कर कोई काम करता न थे, कैमरा लगा कैमरा लगाया न थे, वाईफाई सिवाय सुविधा कोई आपी न थे, गटर लाइन नु काम करवा तो गटर लाइन नु काम हाल बगड़े लीज पड़े उभरो गंदगी थाय पर कोई काम थत न थे अमरा हाल बदा नेताओं जटला वायदा कर कोई मानर में काम थूं ना जुदी में आज सुधी कोई डिजिटल बनाव नहीं बनाई सकते नहीं, खोटा खोटा वायदा मोटी मोटी बातों करें आम करीशू आम करीशू, गाम में तब व्यवस्था जुओ એટલા ઢગલા બગલા રોડ બોર્ડ બધું ખાલસા જેલું છે, એટલે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી। હાઈફાઈ તો કોઈ કરી જ નથી, હાઈફાઈ તો હતું જ ગોમ, બાકી કોઈ વ્યવસ્થા કોઈને નેતાઓની કરી નથી, ખાલી મોટા પડદા પછી મોટા મોટા ભાષણો કરે, ખોટી ખોટી વાતો કરી, ખોટા ખોટા જુઠ્ઠા મોટા મોટા જુઠ્ઠા વાતો કરી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની પ્રથમ ટર્મની અંદર દેશને ડિજિટલ બનાવવા માટે ગ્રામીણ કક્ષાએથી આધુનિક સુવિધાઓનો પ્રારંભ કરાવ્યો હતો, જેને લઈને બનાસકાંઠાના માલણ ગામને પ્રથમ ડિજિટલ ગામ બનાવવા માટે પૂર્વ કેન્દ્રીય મંત્રીના હસ્તે અહીંયા કાર્યક્રમ રખાવવામાં આવ્યો હતો અને કાર્યક્રમમાં જાહેરાત કરાઈ હતી કે આ માલણ ગામ છે તેને બનાસકાંઠા જિલ્લાનું પ્રથમ ડિજિટલ ગામ છે તે બનાવવામાં આવશે અને ગામની અંદર તમામ પ્રકારની જે ડિજિટલ વ્યવસ્થા છે તે વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, ગામની શાળામાં વાઈફાઈ સુવિધા કરી બાયોમેટ્રિક પદ્ધતિથી હાજરી પુરાવામાં આવશે, શાળા સહિત ગામમાં સીસીટીવી કેમેરા લગાવવાની વાત, ઈ એજ્યુકેશન એપ દ્વારા વિદ્યાર્થીઓને સેલ્ફ લર્નિંગ કરી શકે તેવી પદ્ધતિ કરવામાં આવશે, ઇમરજન્સી માટે સાયરન ગામમાં મુકાશે, વાલીઓની એપ સાથે જોડી દેવાશે, તો શાળાની ગતિવિધિની માહિતગાર રહી શકે તે માટે ગ્રામજનોને કેશલેસ કાર્ડ સહિતની અનેક જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા ગામની અંદર ઊભી કરવામાં આવશે, ગામને સંપૂર્ણપણે ડિજિટલ તેમજ જે વાઈફાઈ ઝોન છે તે ઝોનની અંદર સમાવવામાં આવશે, જેના કારણે આ ગામ છે તે તમામ કામો છે તે ડિજિટલ પદ્ધતિથી કરી શકે તેવી વ્યવસ્થા અહીંયા કરવાની મસમોટી જાહેરાતો કરાઈ હતી, પરંતુ વર્ષો વીત્યા બાદ માલણ ગામની અંદર એક પણ ડિજિટલ સેવા છે તે શરૂ કરાઈ નથી, જેના કારણે ગામના લોકો છે તેમાં ભારે રોષ ફેલાયો છે। ગામના લોકો કહી રહ્યા છે કે સરકાર દ્વારા મોટા ઉપાડે મસમોટી જાહેરાતો કરાઈ હતી અને બનાસકાંઠા જિલ્લાના પ્રથમ માલણ ગામને ડિજિટલ બનાવવાની વાતો કરી હતી, જેને લઈને ગામ લોકોની અંદર એક આશા જાગી હતી કે તેમનું ગામ છે તે ડિજિટલ બનશે અને ગામની અંદર તમામ વ્યવસ્થા છે તે ડિજિટલ પદ્ધતિથી થશે, પરંતુ આજ દિન સુધી એક પણ વ્યવસ્થા ડિજિટલની ઊભી કરાઈ નથી, ન સીસીટીવી કેમેરા લગાયા, ન વાઈફાઈ ઝોન ઉભો કરાયો, ન અન્ય જે ડિજિટલ વ્યવસ્થા છે તે ઉભી કરાઈ, જેના કારણે ગામ લોકો છે તેમની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ગામ લોકો એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર પોતાનો વાયદો છે તે વાયદો નિભાવેને આ ગામને તુરંત જ ડિજિટલ સુવિધાઓથી ઉપલબ્ધ ગામ કરાવે, જેના કારણે તેમના કામો છે તે ડિજિટલ પદ્ધતિથી થઈ શકે અને ગામનો જે વિકાસ છે તે વિકાસ ખૂબ જ તેજીથી થાય। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા।